જે મારા વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ નામના મૂળ તત્વ લઈને ફરીવાર આવી ગયો છું. આજનો વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વનો દાખલો છે, કારણ કે આજે 19મો દાખલો જે છેલ્લો દાખલો છે, જેની અંદર દરેક પ્રકારના હવાલાનો સમાવેશ થઈ જાય છે. આજે ફરીવાર આપણે ભાગીદારી પેઢીના જે વાર્ષિક હિસાબો છે તેનો 19મો દાખલો, જે પેજ નંબર 87 નંબરના પેજ ઉપર આવેલો છે. બરાબર, ખાસ વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને ધ્યાનમાં રાખવાની જરૂર એટલા માટે છે કે આના જે દરેક હવાલા છે એ સૌથી મહત્વના છે. જે બધા જો તમે આ દાખલાના હવાલા તમને આવડતા હશે તો તમને વાર્ષિક હિસાબમાં કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. બરાબર, આ દાખલા અંદર ઘણો ટાઈમ લઈ શકે એમ છે, એટલા માટે જ મેં અગાઉથી જ તૈયાર કરીને રાખેલું છે. અને જે વિગતો હતી, સામાન્ય જે વિગતો હતી, જે અત્યાર સુધી આપણે જે દાખલા જે ગણતા હતા એમાં જે સામાન્ય વિગતો હતી, મેં અત્યારથી ભરીને રાખેલી છે. બરાબર, આપણે દાખલાની શરૂઆત કરી લઈએ. 19મો જે દાખલો છે, 19મો જે 87 નંબરના પેજ ઉપર છે, બરાબર, જય અને પ્રફુલા. બરાબર, આ જે દાખલો છે તેનું પ્રમાણ અહીં આપેલું છે. કયું પ્રમાણ લેવાનું છે? સરખા પ્રમાણે નફો નુકસાન વહેતા ભાગીદારો છે. બરાબર, સીધા આપણે હવાલા ઉપર જે હવાલા જતા પહેલા આની અંદર જે ગુપ્ત હવાલા છે એ સૌથી મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ ધ્યાનમાં રાખવાની જરૂર છે, જે ગુપ્ત હવાલા છે તે. બરાબર, ગુપ્ત હવાલા જોઈ લઈએ. તો કયા કયા ગુપ્ત હવાલા છે તેની નોંધી લઈએ. એક તો આ ભાડાનો ગુપ્ત હવાલો છે, બીજું પછી યંત્ર વેચ, હા, વીમો, વીમા જે પ્રીમિયમનો છે તે પણ ગુપ્ત હવાલો છે. પછી લોન, એ પણ ગુપ્ત હવાલો છે. અને છેલ્લે આપ્યું છે યંત્ર, આ પણ ગુપ્ત હવાલો છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો તમને ગણતરીમાં સરળતા રહે અને ફટાફટ આપણે ગણતરી કરી શકીએ એટલા માટે મેં અગાઉથી જ તૈયાર કરીને રાખ્યું છે. અને પહેલાં પહેલાં આપણે હવાલા ટીક કરી લઈશું. એમાં પહેલો હવાલો છે, એમાં આખા સ્ટોકની કિંમત જોવાની છે, તો આપણે હવાલાને ટીક કરી લઈએ. બીજા નંબરનું છે, એમાં લખ્યું છે કે મૂડી ઉપર 10%, ચાલુ ખાતાની ઉપર 9% અને ઉપાડ ઉપર 12%. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખવાનું જોઈએ કે જો ઉપાડ ઉપર તમને વ્યાજ વસૂલ કરવાનું હોય તો અન્ય હવાલા જોઈ લેવા, જેથી આપણા ગણતરીમાં કોઈ પણ જાતની ભૂલ રહે નહીં. બરાબર, જો એના પછીનો હવાલો આપે છે, એમ લખ્યું છે જઈને માસિક પગાર 700 રૂપિયા લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેને ઉપાડી દીધેલો છે, જેનો સમાવેશ પગારમાં થયેલો છે. બરાબર, એટલે પગાર ઉપર આપણે ટીક કરીશું, પગારની અંદર 3 નંબર લખીશું, એટલે જે ઉપાડી લીધો પગાર છે આપણે માઇનસ કરી લઈશું. 1/1/2017 રોજ પ્રફુલ્લે વધારાની મૂડી તરીકે 20,000 રૂપિયા લાવ્યા છે. બરાબર છે, જે મૂડી છે એમાં જે રકમ છે એમાં 20,000 રૂપિયા વધારાની મૂડી તરીકે ધંધાની અંદર લાવ્યા છે. બરાબર, એની અસર આપવાની છે, એટલે મૂડી ઉપર મૂડીના જે વ્યાજ છે એની પર એની અસર થશે, એટલે અહીં 4 નંબર લખી લેવો, કારણ કે આ હવાલો આપ્યા પછી આ હવાલો નોંધાય છે. એટલા માટે જઈએ દર માસની આખરની તારીખ ઉપર. વિદ્યાર્થી મિત્રો, મેં તમે અગાઉ આવો એક દાખલો આવ્યો તો શરૂઆતની અને આખરની, શરૂઆતની હોય તો 78 અને આખરની હોય તો 66. બરાબર, 66/12 આપણે લેવાના રહેશે. બરાબર, આ ઉપાડ ઉપર ગણવાનું છે, એટલા માટે ઉપાડનો જે હવાલો હતો તેની પર આપણે નંબર મારી દઈશું 5. બરાબર, હવે બીજું લખ્યું કે જ્યારે પ્રફુલ્લાએ તારીખ 1/10/2016 રોજ ઉપાડ કર્યો છે. બરાબર, પછી આપ્યું છે યંત્ર ઉપર 9% અને ફર્નિચર ઉપર 5%. યંત્ર ઉપર 9%, યંત્રને નંબર આપીશું 6 અને ફર્નિચરને આપીશું 6. બરાબર, યંત્રને 6 પણ આપી દીધું. ઓકે, 7મો, પ્રફુલ્લા તારીખ 1/12/2016 રોજ અંગત વપરાશ માટે 2000નો માલ લઈ ગયા. બરાબર છે, હવે આ ધંધાની અંદરથી માલ જાય છે, અન્ય રીતે જાય છે, એટલે કે ખરીદીની અંદર એની નોંધ આવશે, એટલે ખરીદીમાં 7 નંબર લખીએ. બીજી વસ્તુ ઉપાડ છે. બરાબર, પ્રફુલ્લા દ્વારા શું કરવામાં આવે છે? ઉપાડ કરવામાં આવેલો છે, એટલે ત્યાં પણ આપણે 7 નંબર લખી દઈશું. બરાબર, બીજી અસર એની એને વ્યાજની ગણતરી અંદર પણ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. બરાબર, એટલે ત્યાં પણ આપણે નોંધ કરીશું. 8મો, 2400નો એક દેવાદાર નાદાર જાહેર થયો, તેમની પાસેથી રૂપિયા 40 પૈસા ડિવિડન્ડ મળી શકે તેમ છે. બરાબર છે, એ ગાલખાતની જોગવાઈ કરવાની, આપણે ગાલખાત ગણવાનું છે. બરાબર, એટલે કે દેવાદાર ઉપર એની અસર થશે. દેવાદારને આપણે ટીક કરી દઈએ, છેલ્લો હવાલો છે જે દેવાદાર ઉપર અસર થશે, 8 નંબર. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો તમને ફટાફટ આની અસરો તમને બતાવી દો. મેં ટાઈમ વધારે જવાના કારણે મેં અગાઉથી જે વિગતો સામાન્ય હતી તેને નોંધી દીધેલી છે. બરાબર, ચલો પહેલી વિગત જોઈએ તો ખાતાની. વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે વેપાર ખાતું,
નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, એ મૂડી ખાતામાં ચાલુ ખાતું આપણે લઈશું અને પાકું સરવૈયું. બરાબર, ચલો આ વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. પહેલી વિગત આપી છે મૂડી અને ઉપાડ. બરાબર છે, મૂડી અને ઉપાડ સ્થિર મૂડીની પદ્ધતિ જોવાનું છે. એટલે અહીં મૂડી આપેલી છે તમને, મૂડી મેં સીધી લખી દીધી જય, જે અહીં મેં શોર્ટ ફોર્મ તરીકે જે અને પી તરીકે દર્શાવેલા છે, જેથી આપણે ગણતરીમાં સરળતા રહે. જયની 1 લાખ, અને હવે અહીં જોઈશું તો અહીં તમને હવાલો આપેલો છે પ્રફુલ્લના 1 લાખ રૂપિયા, જે 1,40,000 રૂપિયા છે, જેની અંદર તમને હવાલા નંબર તમને જે કહ્યો છે એમાં વધારાની મૂડી 20,000 રૂપિયા ધંધાની અંદર લાવે છે. બરાબર, એટલે એની જે મૂડી છે કેટલી છે, 1,20,000 વત્તા વધારો 20,000 રૂપિયા, એટલે ટોટલ જે મૂડી થશે કેટલી થશે, 1,40,000. બરાબર, આપણે ટકાવારીની અંદર ધ્યાનમાં લેવાની જરૂર છે અને મૂડી ઉપર જ્યારે વ્યાજ આપણે ગણીશું ત્યારે આ ધ્યાનમાં લઈશું. ચલો ઉપાડ જોઈ લઈએ. ઉપાડ 12,000 અને 16,000 ચાલુ ખાતાની શરૂઆતની બાકી. જયની 12,000 રૂપિયા આપેલી છે. બરાબર છે, જયની 12,000 રૂપિયા અને પ્રફુલ્લાની એટલે કે પીની આપી છે 4,000 રૂપિયા. બરાબર, શરૂઆતનો સ્ટોક તમે સ્ટોકમાં લખ્યું છે 1 સોલ. બરાબર છે, એટલે કે શરૂઆતનો સ્ટોક તમને આપેલો છે 60,000 રૂપિયા. ખરીદી 2,00,000 રૂપિયા, વેચાણ 3,80,000 રૂપિયા. પરતમાં આપેલું છે, પરતની અંદર જે ઉધાર સાઈડ આપેલું છે તે વેચાણમાં પરત છે. બરાબર છે, પરત 7,000 રૂપિયા અને 12,000 રૂપિયા. બરાબર, નીચે આવીએ. રોકડ અને બેંક આપેલી છે. બરાબર છે, એટલે બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે અને રોકડ ઉધાર સાઈડ આપી છે. રોકડ આપી, રોકડ છે લેખ આપી છે 3,700 અને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 15,750. બરાબર, હુડી ઉપર આવીએ આપણે વિદ્યાર્થી મિત્રો. હુડીની અંદર દેવી હુડી 14,000 અને લેણી હુડી 18,000 રૂપિયા. બરાબર, હવે ભાડું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ ગુપ્ત હવાલો છે, ખાસ ધ્યાનમાં આપજો. અહીં લખેલું છે કે ભાડું એ ફેબ્રુઆરી 2017 સુધીનું છે. બરાબર, ભાડું આપીએ તમને 22,000 રૂપિયા અને 22,000 રૂપિયા 11 માસનું છે. બરાબર, કરી જોઈએ આપણે. 22,000 ભાગ્યા 11, બરાબર કેટલા આવ્યા, 2,000. એટલે 1 માસનું કેટલું રહ્યું, 2,000. એટલે ચૂકવવાનું બાકી ભાડું, ચૂકવવાનું બાકી વત્તા 2,000, 12 આવશે 24,000. અને ચૂકવવાનું બાકી હોવાથી બીજી અસર આપણે આપી દઈએ, ચૂકવવાનું બાકી ભાડું 2,000. બરાબર, પછી આપી છે વિદ્યાર્થી મિત્રો મકાન. બરાબર, મકાન 1,20,000 રૂપિયા. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો હવાલો તમને કાચા સરવૈયાની અંદર આપેલો હોય, કાચા સરવૈયાની અંદર તમને હવાલો આપેલો હોય તો એની એક જ અસર આવશે, જે નફા નુકસાન ખાતાની અંદર નોંધાશે. અહીં લખ્યું છે કે મકાન ઉપર ચાલુ વર્ષનો ઘસારો 12,000 રૂપિયા. બરાબર, ઘસારો 12,000 રૂપિયા, એક જ અસર આપવાની રહેશે જો કાચા સરવૈયાની અંદર ઘસારો આપેલો હોય તો. રેલવે નૂર 5,300. પછી આપજો ફર્નિચર. ફર્નિચર તમને આપેલું છે અહીંયા, ફર્નિચરમાં લખ્યું છે 84,600 અને એના પછી એ તમને આપ્યું છે ફર્નિચરનું વેચાણ, એટલે કેટલી રકમ માઇનસ થશે, 14,600. બરાબર, પછી આપ્યું છે દેવાદારો અને લેણદારો. બરાબર, દેવાદારો ઉધાર સાઈડે 48,000 અને લેણદારો 16,800. બરાબર, પગાર તમને આપેલો છે, અહીંયા લખેલું છે 20,000 રૂપિયા. બરાબર, પછી આપેલું છે વીમો. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું, વીમાની અંદર તમને એવું કહ્યું છે કૌંસની અંદર, તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષના 3,600 સહિત, એટલે કે 12 માસનું એક પ્રીમિયમ છે જેનું રકમ કેટલી આપેલી છે, 3,600, એટલે કે 3,600 રૂપિયા આપી છે ભાગ્યા 12, એટલે 1 માસનું કેટલું થયું, 300 રૂપિયા. અહીં વિદ્યાર્થી મિત્રો તમને 6ઠ્ઠા મહિના સુધીનું આપ્યું છે. બરાબર, એટલે આપણું જે હિસાબી વર્ષ છે ક્યારે પૂરું થઈ જાય છે, 31/3 પૂરું થાય, એટલે 4, 5 અને 6, એટલે કે 3 માસનું આપણે શું કર્યું છે, અગાઉથી ચૂકવી દીધેલું છે, એટલે કે 900 રૂપિયા આપણે અગાઉથી ચૂકવી દીધેલું છે. અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા, 900, જે શું થશે માઇનસ 12 આવશે 4,800. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900,
બરાબર. બીજી અસર પણ આપણે દીધી હતી ગાળખાત આપી છે વિદ્યાર્થીઓ. તમે ગાળખાતનું ફોર્મેટ આપણે અગાઉ ઘણી બધી વખત આપણે આવેલું છે એટલે ગાળખાત કાગળની આપી છે 1000 રૂપિયા. અને જમા બાજુ તમને આપેલા છે એ શું છે, ગાળખાત પરત જે 2000 રૂપિયા આપેલી છે. પ્રફુલ્લની લોન આપેલી છે વિદ્યાર્થી મિત્રો, પ્રફુલ્લની લોન. જો ભાગીદાર થોડા ધંધાની અંદર લોન આપવામાં આવે અને કરારની અંદર જોગવાઈ ન હોય તો એને 6% લેખે વ્યાજ આપવાનું હોય છે, બરાબર. અહીં લોન આપેલી છે, લોન ઉપર આપણે વ્યાજ ગણીશું 20000 રૂપિયા ઉપર 6% લેખે 1200 રૂપિયા આપણે વ્યાજ ચૂકવાનું છે, બરાબર. લોન પર વ્યાજ 1200 ચૂકવવાનું બાકી, લોન પર વ્યાજ 1200, બરાબર. બંને અસર આપી દીધી. વેતન, વેતનની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું જરૂરી છે કે વેતનની કૌંસની અંદર મજૂરી આપી છે, બરાબર. તે મજૂરી હોવાના કારણે વેપાર ખાતાની અંદર લખીશું 1100 રૂપિયા લખીશું, બરાબર. વટાવમાં બંને સાઈડ વિગત આપી છે, ઉધાર સાઈડ આપી છે, આપેલ વટાવ છે અને જમા સાઈડ એટલે કે આપેલ વટાવ 650 અને જમા સાઈડ આપેલો છે મળેલ વટાવ 850. પછી આપ્યું છે વેપાર ખર્ચ, બરાબર છે. વેપારનો જે ખર્ચ છે 1050 તે નોંધેલો છે. જાહેરાત ખર્ચ, જાહેરાત ખર્ચ 8000 રૂપિયા. હવે છેલ્લું ખાસ વિદ્યાર્થી મિત્રો જોવાની જરૂર છે, યંત્ર, બરાબર છે. હવે યંત્રની અંદર એવું કહ્યું છે કૌંસની અંદર કે 31/12/2016 રોજ વધારો, એટલે કે વધારાનું જે યંત્ર લાવ્યા છે એ કયું છે, 12000 રૂપિયાનું. એટલે યંત્રની કિંમત વધારો આપેલો તમને 12000 રૂપિયાનો, બરાબર. ટોટલ કિંમત કેટલી આપેલી છે તમને, 52000 રૂપિયા. એનો મતલબ કે પહેલાં કેટલાનું યંત્ર હશે, 40000 રૂપિયાની કિંમતનું યંત્ર હશે, 12000નો વધારો કરે એટલે ટોટલ 52000 રૂપિયાનું યંત્ર થાય છે, બરાબર. કારણ કે આપણે ઘસરાની અંદર આ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર છે એટલા માટે લખીએ છીએ. ચલો પહેલો હવાલો આપણે આવીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા હવાલમાં લખ્યો છે કે આખા સ્ટોકની ચોપડે કિંમત 60000 છે. ખાસ વિદ્યાર્થી મિત્રોની આપણે ગણતરી કરીશું. આખર સ્ટોક, બરાબર. કિંમત તમને આપેલી છે 60000 રૂપિયા, બરાબર. હવે એમાં પહેલું કહ્યું છે કે જેમાં 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, એટલે પહેલો જે પાર્ટ પડશે કેવો પડશે, 10% માલની. પછી બીજું કહ્યું છે કે 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, એટલે કે 20%, અને બાકીનો 30% થાય એટલે બાકી કેટલા થાય, 70%, બરાબર. હવે એક જોઈએ તો પહેલાંની અંદર કહે 10%ની બજાર કિંમત 20% ઓછી, 60000ના 10% એટલે 6000 રૂપિયા થયા, બરાબર. હવે 6000ના શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો, 20% ઓછી કિંમત, 20% ઓછી એના 20% કરીએ 1200 રૂપિયા વિદ્યાર્થી મિત્રો આવ્યા. માઇનસ આપણે શું કરીશું, 1200 માઇનસ 1200 એટલે આયા કેટલા, 4800. હવે 20% રકમ કયું છે, 60000ના 20% કરીશું એટલે આવશે 12000. હવે 12000ની 10% ઓછી કિંમત એટલે -1200 ઓછી કઈ છે, -1200 એટલે આવશે 10800. અને બાકીનું કયું છે, એટલે બાકીની 42000ના માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી, બાકીના કેટલા, 42000ની માલની કિંમત 25% ઓછી, 42000ના કેટલા ટકા, 25% એટલે 10500 માઇનસ થશે એટલે આવશે 31500, બરાબર. આ ત્રણેયનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. આ ત્રણેયનો સરવાળો કરીશું અને આખા સ્ટોકની કિંમત આપણે મેળવીશું, બરાબર. 31500 + 10800 + 4800 એટલે ટોટલ જે કિંમત આવી, જે આખા સ્ટોકની, એટલે આવી 47100. આખા સ્ટોકની જે કિંમત આવી કેટલી આવી, 47100. નોંધ કરી લઈએ, આખર સ્ટોક 47100. બીજી અસર આપી દઈએ, આખર સ્ટોક 47100. ચલો બીજો હવાલો લે વિદ્યાર્થી મિત્રો. બીજો હવાલો લેતા પહેલા વિદ્યાર્થી મિત્રો જે ઉપાડને લગતી જે વિગતો છે તેને પહેલા આપણે
લઈ લઈએ, બરાબર છે. હવે ઉપાડને લગતી જે અસર છે એની અંદર 5 નંબરનો હવાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જઈએ, દર માસની આખરી તારીખે 1000નો ઉપાડ કર્યો છે, જ્યારે પ્રફુલાએ તારીખ 1/10/2016ના રોજ ઉપાડ કર્યો છે, બરાબર. એક એ હવાલો છે. અને બીજો એક હવાલો છે 7 નંબરનો, જેની અંદર એવું કહ્યું છે કે પ્રફુલા તારીખ 1/12/2010ના રોજ અંગત વપરાશ માટે 2000નો માલ લઈ ગયેલ, જેની વેચાણ નોંધમાં 2400 રૂપિયાથી નોંધ થઈ ગયેલી છે. પહેલાં આની અસર આપી દઈએ, બરાબર. કયા નંબરનો? 7મા નંબરનો. વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહ્યું છે કે વેચાણ નોંધની અંદર નોંધ થઈ ગઈ છે. તો પહેલાં પહેલું વેચાણ નોંધની અંદર ભૂલથી નોંધાયેલું છે, બરાબર છે. અંગત ઉપાડ છે તેને પહેલાં આપણે બાદ કરી દઈશું. અંગત ઉપાડ માઇનસ 2400, બરાબર. બીજી અસર આપી દઈએ, જે દેવાદારની અંદર અસર થશે, ભૂલથી નોંધેલ માઇનસ 2400, બરાબર. હવે જે ખરેખર ઉપાડ કરેલો છે, કેટલો ઉપાડ કરેલો છે? 2000નો, બરાબર. અંગત ઉપાડ કોને કર્યો છે? પ્રફુલા, એટલે કે પીએ, માઇનસ 2000, બરાબર. અને ઉપાડની વિગતની અંદર આપણે નોંધીશું વધારાનો જે ઉપાડ કરેલો હોવાથી, ઉપાડ ખાતે અહીંયા 2000, બરાબર. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની જરૂર છે. ચલો હવે જે વ્યાજ છે તે વ્યાજની વિગતો લઈ લઈએ, બરાબર છે. વ્યાજમાં હવે 5 નંબરનો હવાલો જે છે તે જોઈએ. તો જઈએ, દર માસની આખરની તારીખે, બરાબર છે, આખરની તારીખે 1000નો ઉપાડ કર્યો છે. ટોટલ 12000 રૂપિયા આપેલા જ છે, બરાબર. એટલે આપણે ઉપાડની જે વિગત છે તે જોઈ લઈએ. ઉપાડ પર વ્યાજ, બરાબર. પહેલા આપણે જૈનું લઈ લઈએ, બરાબર. ચલો જૈમાં એક મેં તમને અગાઉ વાત કરી હતી, જો માસની શરૂઆતમાં કયું હોય તો 78/12 લેવાનું, અને આખર કયું હોય તો 66/12 લેવાનું, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે તમને? માસની આખરમાં, એટલે કે જે ઉપાડ છે કેટલો છે? 1000નો, બરાબર. કેટલા ટકા લેવાનું કહ્યું છે તમને? 12%, 12/100. અને શું કહ્યું છે? માસની આખરમાં, એટલે કે 66/12, બરાબર છે. આટલું કરવાનું છે. હવે જે આવે છે તેનું શું આવશે? ઉપાડ પર વ્યાજ 1000ના 12%, 1000ના 12% ગુણ્યા 66/12. એટલે જે ઉપાડ પર જે વ્યાજ આવ્યું તે કેટલું આવ્યું? 660, બરાબર. જેનું જે ઉપાડ પર વ્યાજ આવ્યું કેટલું? 660. ચલો હવે પીનું, બરાબર. હવે આપણે પીનું જોઈએ. હવે પીની અંદર શું કહ્યું છે? 2 આપેલા છે, બરાબર છે. એક તો એનું જે ઉપાડ આપેલું છે તેમાં કહ્યું છે કે 1/10, બરાબર છે. ઉપાડ ક્યારે કર્યો છે? 1/10 કરેલો છે. એની વિગત આપેલી છે જોઈશું. તો આપણે ઉપાડ આપેલો છે 16000 રૂપિયા, બરાબર. 16000 આપેલો છે, જેની પર 12% લેખે. અને તારીખ કઈ છે તમને? કઈ તારીખ આપી છે? 10મા મહિનાની 1/10/2016ના રોજ ઉપાડ કરેલો છે. એટલે 10/11/12, 10/11/12, 1, 2, 3, એટલે કે 6 માસનું આપણે શું કરવાનું છે? વ્યાજ 6/12, બરાબર. ના 12%, કેટલા માસનું? 6 માસનું, ગુણ્યા 6/12, 960, બરાબર. આ એક આવ્યું. હવે બીજું, વિદ્યાર્થી મિત્રો તમે કહ્યું છે કે 2000નો માલ લઈ ગયા છે, એની ઉપર પણ આપણે વ્યાજ ગણવું પડે, કારણ કે એ ઉપાડ ગણાય છે એટલા માટે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર એવું કહ્યું છે, કઈ તારીખે કહ્યું છે? 1/12, 1/12ના રોજ એને ઉપાડ કરેલો છે. એટલે 12મા મહિનાની અંદર ઉપાડ કર્યો છે. એટલે 12, 1, 2 અને 3, એટલે કે 4 માસનું આપણે શું કરવું પડશે? એની પર વ્યાજ ગણવું પડશે. ચલો 2000 પર 12% લેખે, ને કેટલા માસનું? 4 માસનું, 4/12, કેટલું થયું? 80 રૂપિયા. આ બંનેનું આપણે શું કરીશું? સરવાળો કરીશું. એટલે બંનેનું કોમન કરીશું, 80 વત્તા 960, એટલે આવશે 1040.
બરાબર, બંનેના ઉપર ઉપર વ્યાજની આપણે ગણતરી કરીએ, બંનેની અસર આપી દઈએ. ઉપાડ પર વ્યાજ જે જઈની હતી તે 660 અને પ્રફુલા 1040. બરાબર, બીજી અસર આપી દઈએ. ઉપાડ પર વ્યાજ જેપી જૈની 660 અને પ્રફુલા 1040. બરાબર, 660 વત્તા 1040 બહાર આવશે 1700. બરાબર, હવે આપણે જોઈએ મૂડી ઉપર વ્યાજ. બરાબર, જે બીજા નંબરનો જે હવાલો હતો તેની અંદર કહ્યું હતું મૂડી ઉપર વ્યાજ 10% લેખે ગણવાનું છે. બરાબર, અહીંયા તમને 10% લેખે એટલે પહેલું જૈનું જોઈએ તો 10% લેખે 1 લાખની મૂડી છે, એના 10% કરીએ એટલે આવશે 1000 રૂપિયા આવશે મૂડી પર. 1 લાખના 10% કરીએ એટલે 10000. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાની જરૂર છે, જે બીજું જે વ્યાજ છે કોનું વ્યાજ છે, પીનું. પીનું મૂડી પર વ્યાજ. હવે આમાં એવું કહ્યું છે કે 20000 રૂપિયા છે ને પછીથી લાવેલા છે. બરાબર છે, વધારાની મૂડી તરીકે લાવેલા છે એટલે બાકીનું જે રહ્યું 1,20,000 રૂપિયા જેની ઉપર આપણે 10% લેખે વાર્ષિક એટલે આખા વર્ષનું આપણે શું કરીશું વ્યાજ ગણીશું એટલે કેટલું આવશે 12000 રૂપિયા. બરાબર, હવે 20000 રૂપિયા જે છે તે કઈ તારીખે ઉપાડેલું છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં જોઈશું તારીખ આપેલી છે 1/1/17 રોજ. બરાબર છે, એટલે કે પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો, 3 મહિનાનું જ વ્યાજ એની ઉપર ચૂકવી શકાય. 20000ના 10%, 2000, 2000ના 3 માસનું ગણો, 3/12 એટલે આવશે 500 રૂપિયા. બરાબર, એટલે ટોટલ જે થયું એ કેટલું થયું એનું 12500. ચલો મૂડીની અસર આપી દઈએ વ્યાજની 12500. બીજી અસર આપી દઈએ ફાળવણી ખાતાની અંદર મૂડી પર વ્યાજ જે પી જૈની આવી 10000 રૂપિયા અને આવ્યું 12500, ટોટલ આવ્યું 22500. બરાબર, ચલો હવે ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ, ચાલુ ખાતાની જે બાકી છે એની ઉપર વ્યાજ ગણવાનું કહ્યું છે, 9% લેખે વ્યાજ ગણવાનું છે. ચાલુ ખાતા પર વ્યાજ 12000ના 9%, 1080. આ બાજુ ચાલુ ખાતા પર વ્યાજ 4000 ઉપર 9%, 360. 360 બંનેની અસર આપી દઈએ. બરાબર, ચાલુ ખાતા પર વ્યાજ કોનો આવશે, જૈનું, સોરી પ્રફુલાનું આવશે પી 360. ચાલુ ખાતા પર વ્યાજ જૈનું આવશે 1080. બરાબર, ચલો એક હવાલો, બીજા નંબરનો હવાલો પૂર્ણ થઈ ગયો. હવે આવીએ ત્રીજા નંબરના હવાલા ઉપર. જૈને માસિક પગાર 700 રૂપિયા લેખે આપવાનો છે. બરાબર છે, એટલે જૈનો જે પગાર છે અહીં પગાર લખી દઈએ, પગાર કોનો છે, જૈનો. બરાબર, જૈનો પગાર છે જે માસિક 700 રૂપિયા લેખે. બરાબર, હવે એમાંથી એવું કહ્યું છે કે ચૂકવાઈ ગયો છે જેમાંથી 4 માસનો પગાર તેણે ઉપાડી લીધેલો છે. બરાબર છે, ઉપાડેલ કેટલા માસનો છે, 700 × 4, અને ચૂકવવાનો બાકી કેટલા માસનો રહ્યો, તો બાકી રહ્યા 8. બરાબર, 8 માસનો ચૂકવવાનો બાકી રહ્યો. અને એવું કહ્યું છે કે જે ઉપાડેલો પગાર છે જે શેમાં સમાવેશ થયેલો છે, પગારની અંદર સમાવેશ થઈ ગયેલો છે. એટલે પહેલાં પહેલું આપણે આગળ કરી દઈએ, 700 × 4 એટલે એનો 4 માસનો પગાર થયો 2800 રૂપિયા. બરાબર, 2800 રૂપિયા જે આ પગારમાંથી માઇનસ થશે,
ઉપાડેલ પગાર માઇનસ એટલે બહાર કિંમત આવશે 1700. ખાસ વિદ્યા મિત્રો, આ ઉપાડે જો પગાર હોય તો પગારમાંથી માઇનસ કરવાનો, કારણ કે હવાલાની અંદર આપણને કહ્યું છે કે પગારની અંદર સમાવેશ થઈ ગયેલો છે એટલા માટે. હવે ચૂકવાનો બાકી જે પગાર છે તે જોઈ લઈએ. 700 × 8 5600 વત્તા 2800 8400. બીજી અસર આપી દઈએ, બરાબર છે, પગારની પગાર બરાબર છે. કોનો છે? જયનો. કેટલો રૂપિયા રહ્યો? 5600 બરાબર. ચલો એના પછીનો હવાલો લઈએ. હા, એના પછી ચોથા નંબરનો જે હવાલો કહ્યો તેની અંદર મૂડી વધારાની જે હતી તેની આપણે અસર આપી દીધી, બરાબર. પાંચ નંબરના હવાલની અંદર કહ્યું છે કે ઉપાડ, એની પણ આપણે અસર આપી દીધી. હા, હવે છ નંબરના હવાલા ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો. હવે છ નંબરના હવાલાની અંદર કહ્યું છે કે યંત્ર ઉપર 9% લેખે તથા ફર્નિચર ઉપર 5% લેખે, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, યંત્ર ઉપર પહેલાં ઘસારો ગણી લઈએ. યંત્ર પર ઘસારો, યંત્ર પર ઘસારાની અંદર વિગત વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા તમને આપેલું છે યંત્ર 40,000 રૂપિયાનું અને 12,000 રૂપિયાનો વધારો કરેલો છે. પહેલાં પહેલું યંત્ર જે ગણીશું આપણે 40,000 ઉપર ઘસારો ગણીશું. 40,000 ઉપર આખા વર્ષનું ઘસારો ગણાશે. 40,000 ઉપર 9% લેખે, બરાબર, આખા વર્ષનું ગણાશે એટલા માટે 40,000 ના 9% 3600 રૂપિયા, બરાબર. હવે જે 12,000ની જે કિંમત આપેલી છે, જે કઈ તારીખે આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 31/12 બરાબર છે. 31/12 આપેલી છે, એનો મતલબ કે પહેલો, બીજો, ત્રીજો ત્રણ માસનું એની ઉપર વ્યાજ ગણાશે. 9% લેખે 3/12, 12,000 ના 9%, પણ કેટલા માસનું? 3/12, એટલે આવશે 270. બંનેનો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે ઘસારો થશે કેટલો થશે? 3,870. જે ઘસારો થશે યંત્ર ઉપર એકલો થશે 3,870. અસર આપી દઈએ. -52,000 એટલે આવશે 48,130. હવે આવીએ ફર્નિચર ઉપર, બરાબર છે. ચાલો ફર્નિચર ઉપર ઘસારો આપણે ગણીએ. હવે ફર્નિચરની અંદર તમને વિદ્યાર્થી મિત્રો એવું કહ્યું છે, ફર્નિચર તમને આપેલું છે 84,600 બરાબર છે. હવે એમાંથી 14,600નું આપણે શું કરી દીધું છે? વેચાણ કરી દીધેલું છે. 84,600 માઇનસ 14,600 એટલે જે 70,000નું જે કિંમતનું જે ફર્નિચર છે તે આખા વર્ષનું ઘસારો ગણાશે, બરાબર. અને આ 14,600નું જે ફર્નિચર છે એની પર તમને તારીખ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તારીખ આપી છે 1/4/16 1/4/16 રોજ એ વેચી કાઢેલું છે એટલે એની પર કોઈ પણ જાતનો ઘસારો ગણાશે નહીં, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોશો તો યંત્ર આપેલું છે, સોરી ફર્નિચર આપેલું છે, તેની અંદર મેં તમને વાત કરી કે 70,000 ઉપર ફર્નિચર પર ઘસારો, એમાં એક નંબરમાં 70,000 ઉપર આખા વર્ષનું ગણાશે, બરાબર. એટલે કે 5% લેખે આખા વર્ષનું થશે 3500 રૂપિયા. બતાવી દઉં, 70,000ના 5% 3500. હવે વિદ્યાર્થી મિત્રો એવું કહ્યું છે કે 14,600 બરાબર, 14,600નું અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાના કારણે જે માસ છે તમને કયો આપે છે? 1/10/2016. વિદ્યાર્થી જૂની ચોપડી હશે અને કદાચ જો પ્રિન્ટિંગ નહીં છપાયું હોય તો 1/4/16 લખેલું હશે, તેને સુધારી દેજો વિદ્યાર્થી મિત્રો, 1/10/2016 કરી દેજો. હવે એમાં 5% લેખે તમને ગણવાનું કહ્યું છે અને કેટલા માસનું ગણાશે? 10, 11, 12, 1, 2, 3 છ માસનું વ્યાજ ગણાશે, બરાબર, સોરી ઘસારો ગણાશે. 14,600ના 5% પર 6/12 કેટલું થયું? 365.
365 બંનેનો સરવાળો કરી લઈએ વત્તા 3500 એટલે જે આવ્યું એ કેટલું આવ્યું 3865 અહીંયા સર આપી દઈએ બરાબર ઘસારો માઇનસ 3865 70000માંથી માઇનસ કરી લઈશું એટલે આવશે 66135 66135 બંનેની જે અસર છે બીજી અસર આપી દઈશું ફર્નિચર ફર્નિચરની આવી 3865 અને યંત્રોની આવી 3870 બરાબર ચલો હવે એના પછીનો હવાલો લઈએ જે પ્રફુલ્લા તારીખે એક બાનર અંગત હા એ આવી ગયો અંગત ઉપાડવાળો આપણે જે હવાલો આપ્યો તે 7 નંબરનો બતાવી દીધો હવે આવીએ 9 નંબરનું 8 નંબરમાં 2400 રૂપિયાનો એક દેવાદાર નાદાર જાહેર થયો દાદા જાહેર થયો તેની પાસેથી 40 પૈસા લેખી ડિવિડન્ડ મળવાનું છે બરાબર એટલે જે એક હતો 2400 રૂપિયાનો કેટલા રૂપિયાનો 2400 રૂપિયાનો જેમ પાસેથી આપણને 40% લેખી રકમ મળવાની છે આટલી મળવાની છે તો કેટલી નથી મળવાની 1440 નથી મળવાની એ આપણા માટે શું બને છે ગાલખાદ ગાલખાદ હવાલાની માઇનસ 1440 બરાબર 1440 બીજી અસર આપી દઈએ આપણે આપણા ફોર્મેટની અંદર 1440 હવાલાની કોઈ વિગત નથી આપી બીજી 2440 બરાબર અહીંયા પણ આપણે દેવાદારનો સરવાળો કરી લઈએ 48000 માઇનસ 2400 માઇનસ 1440 એટલે બહાર આવશે કેટલા 44160 44160 બરાબર આવું કોઈ પણ જાતના સરવાળો બાકી નથી રહ્યા અહીં જોઈ લેવા વિનંતી વિદ્યાર્થી મિત્રો પહેલો અહીં જોઈ લઈએ હા ઘસારાનો સરવાળો કરી લઈએ 12000 વત્તા 3865 વત્તા 3870 એટલે આવશે 19735 19735 ચલો અહીં ઉપર આવી જઈએ બરાબર ખરીદી અને વેચાણના સરવાળા કરી લઈશું પહેલામાં પહેલાં ખરીદીના જોઈએ તો 2 લાખ માઇનસ 12000 માઇનસ 2000 બરાબર એટલે આવશે 1,86,000 1,86,000 બરાબર હવે આવીએ વેચાણનો સરવાળો કરવા 3,80,000 માઇનસ 7000 માઇનસ 2400 એટલે આવશે 3,70,600 3,70,600 બરાબર બંનેનો સરવાળો કરી લઈએ વત્તા 47,100 એટલે જે સરવાળો આવે છે કેટલો આવે છે 41,700 4,17,700 4,17,700 વિગતો બાદ કરીએ તો માઇનસ 60,000 માઇનસ 1,86,000 માઇનસ 5,300 માઇનસ 11,000 એટલે આવે છે 1,55,400 1,55,400 કાચો નફો બરાબર કાચો નફો આપણે નફા નુકસાન ખાતાની અંદર લઈ જઈશું કાચો નફો 1,55,400 બરાબર 1,55,400 વત્તા 2000 વત્તા 850 એટલે આવશે 1,58,250 1,58,250 બરાબર 1,58,250 માઇનસ 1,200 માઇનસ 24,000 માઇનસ 17,200 માઇનસ 4,800 માઇનસ 8,000 માઇનસ 1,050 માઇનસ 650 માઇનસ 2,440 માઇનસ 19,735 એટલે આવે છે 79,175
79,175 ચોખ્ખો તફો 79,175 બરાબર ચોખ્ખો નફો 79,175 વિદ્યાર્થી અહીં ચોખ્ખો નફો આવે છે 79,775 કારણ કે મારી ભૂલ હતી જે વ્યાજ છે 6 માસનું લેવાનું હતું બરાબર 6 માસનું આપણે વેરાવું એટલે 600 રૂપિયા 1200 રૂપિયા મેં લઈ દીધું એટલે ભૂલ આવી હતી 79,775 જે ચોખ્ખો નફો તરીકે આપણે લઈશું બરાબર સાતસો પંચોતેર વત્તા 1700 વત્તા 1080 એટલે આવશે 82,555 82,555 માંથી વિગતો બાદ કરીશું 22,500 3,360 માઇનસ 840 8,400 એટલે આવે છે નફો 51,295 હવે જો વિદ્યાર્થી મિત્રો એને શું કરવાનું છે સરખા પ્રમાણે એટલે ભાગ્યા 2 કરીશું 0.5 આવે છે એટલે એકમાં 48 આપીશું ને એકમાં 47 આપીશું બરાબર વેચણી પાત્ર નફો જે પી 25,648 અને 25,647 5 રૂપિયાનું જે ફેર છે તેટલા માટે બરાબર વેચણી પાત્ર નફો 25,648 અને 25,647 ચલો પ્રફુલ્લને લઈ લઈએ બરાબર ચલો 4,000 + 12,500 + 360 + 25,647 બરાબર એટલે આયા કેટલા 42,507 42,507 આ બાજુ પણ 42,507 માઇનસ 16,000 માઇનસ 2,000 માઇનસ 1,040 એટલે આવે છે 23,467 23,467 બરાબર બાકી આગળ લઈ ગયા જે પાકા સરમાં આપણે લઈ જઈશું બરાબર એની પહેલાં આપણે જેની કરી લઈએ 10,000 + 5,600 + 25,648 એટલે આ 41,248 41,248 માઇનસ કરીએ બરાબર માઇનસ 12,000 માઇનસ 12,000 માઇનસ 660 માઇનસ 1,080 એટલે જે જવાબ આવે 15,508 15,508 બરાબર ફટાફટ આપણે એને લઈ જઈએ કારણ કે મારી બેટરી પણ લો થવા આવી છે ચાલુ ખાતે બરાબર જે પી 15,508 અને 23,467 બરાબર સરવાળો કરી દે બંનેનો વત્તા 23,467 38,975 વત્તા 1,40,000 વત્તા 1,00,000 વત્તા 20,000 વત્તા 16,800 વત્તા 15,500 15,750 વત્તા 14,000 વત્તા 2,000 વત્તા 600 એટલે સરવાળો આવે છે 3,48,125 3,48,125 આ બધું સરવાળો ફટાફટ કરી લઈએ બરાબર 1,20,000 + 7,135 + 48,130 + 44,160 + 47,100 + 18,000 + 3,700 + 900 આ બાજુ પણ
3,48,125 बराबर बंने सानो सरवाळो सरखो आवी गयो विद्यार्थी मित्रों। आ दाखला अंदर सौथी महत्वनी बाबत है हवाला है फरी फटाफट बताई दो विद्यार्थी मित्रों। 1,95,400 एनी पर 79,775 एनी पर 51,295 बने वेची दीदा सरखा प्रमाण अंदर बने जो बाकी आए थे 15,508 23,488 बराबर सरवाळो पाका सरवाळो बने साइड आए थे 3,48,125 बराबर। हवाला ने खास विद्यार्थी मित्रों फरी वार अंदर रिपीट कर जो लेवा विनती। जय महाराज।